ಸಂಸ್ಕಾರ ವಿದ್ಯಾರ್ಥಿ ಮಿತ್ರರು, ಜನರ ಚಾನಲ್ನಿಂದ ವಿಜ್ಞಾನ ವಿಷಯದಿಂದ ಪಾಠ ಚೌ ಪಾಣಿ ವಿಷಯವನ್ನು ಚರ್ಚೆ ಮಾಡುತ್ತಾರೆ. ಹೆಂಗಿಂದ ನಾವು ದೈವಕ್ತಿ ಅತಿವೃಷ್ಟಿ ಎಷ್ಟು ಏನಾಗಿಸಿ ಬಣ್ಣ ಚುಕ್ಕಿ ಆಗ್ತದೆ ಬರೋದು ತೊಗೆ ಬಿ ಜೋ ಜರೂರ್ ಕಟ್ಟ ವಧಾರೆ ವರ್ಷ ಪಡೆ ಅಂಕೇಜಿ ವರ್ಷ ಹಚ್ಚಿ ಏನ ಕಾರಣ ಜೆ ನುಕ್ಸಾನ್ ಮುಖವಾಗಿ ಬಾರಿ ಆವೆ ಪೂರ್ತಿ ಘಟನಾ ಸದ್ಯ ಬರೋ ಜನ ಆಗಲಿ ಅತಿವೃಷ್ಟಿ ಕೇಳ હવે અત્યારે આપણે મુખ્યત્વે ટોપિક ભણવાનો છે કે જો લાંબા સમય સુધી વરસાદ ન પડે તો શું થાય. તમે કલ્પના કરી શકો છો કે કોઈ વિસ્તારની અંદર એક વર્ષ કે તેથી વધુ સમય માટે વરસાદ ન પડે તો શું થાય છે. તો જાણો છો કે જો કોઈ વિસ્તારની અંદર એક વર્ષ માટે વરસાદ ન પડે તો એ સમયે એ વરસાદના કારણે થતા જે કાર્યો છે બધા રોકી દેતા હોય છે. મુખ્યત્વે જોઈએ પહોંચાડી દેવામાં આવે એટલે કે
જે જમીન છે એ જમીન ની અંદર ભૂગર્ભ જળ છે એનો સ્તર ઊંચો લાવી શકીએ છીએ અને આ નીચે ઉતારીને જે પાણી છે એને આપણે હેન્ડ પંપ કે પછી બોર દીપ કે કુવા પદ્ધતિની મદદથી બહાર કાઢી અને નિકાલ કરી શકીએ છીએ તો આ જે છે પાટની અંદર આપણે મુખ્યત્વે કુવો કે પેશું પાણીનો ઉપયોગ ક્યાં થાય છે પાણી જે છે એ આપણા માટે કેટલું મહત્વનું છે દુષ્કાળ એટલે શું અતિવૃષ્ટિ એટલે શું અનાવૃષ્ટિ એટલે શું પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ કારણ કે જળ છે તો જ જીવન છે એના વિશે આપણે ચર્ચા કરી એની અંદર બાષ્પીભવન એટલે શું ઘનીભવન એટલે શું તો મિત્રો તમે જાણો છો કે જે પાણીનું વરાળમાં રૂપાંતર થવું છે એને શું કહેવામાં આવે છે બાષ્પીભવન અને ઘનીભવન એટલે કે પાણીનું પાછું વરાળથી પાણીમાં રૂપાંતર થવાની જે ક્રિયા છે એને ઘનીભવન કહે છે આ ઉપરાંત જળચક્ર એટલે શું બરોબર વરસાદ કઈ રીતે પડે છે વાદળો કઈ રીતે બંધાય છે એના વિશે સંપૂર્ણપણે માહિતી આપણે આ પાઠની અંદર મેળવી ફરીથી પ્રાણીઓ અને મનુષ્યને પૂરતા પ્રમાણમાં પાણી ન
પોતાની નોટબુકની અંદર લખીને તૈયાર કરો.